નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના મહત્વના સમાચાર. સમગ્ર ભારત દેશમાં જન્માષ્ટમીની ભવ્ય અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે કાંકરેજ તાલુકાના શિરવાડામાં જન્માષ્ટમીની ભવ્ય અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેમજ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ તરીકે સમગ્ર ભારતમાં જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીમાં ગોવિંદાઓ ભગવાન કૃષ્ણમાં લીન થઈ જાય છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોમાં ઘોડાપૂર ઉમટી પડ્યા હોય છે. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ મહિનો તહેવારોનો મહિનો કહેવાય છે. શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારો ઉજવાય છે, તેમાં શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમી તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણની 5244મી જન્મજયંતિ તરીકે સમગ્ર ભારતમાં જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીમાં ગોવિંદાઓ ભગવાન કૃષ્ણમાં લીન થઈ જાય છે. વહેલી સવારથી મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. વહાલાના વધામણા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, ત્યારે સમગ્ર ભારતભરમાં કૃષ્ણ મંદિરોને સુશોભિત કરવામાં આવે છે અને વિશિષ્ટ પ્રકારની યોજના કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. આજે એક અનોખો યોગ જોવા મળ્યો હતો. આજે આઠમ અને ભગવાન શિવજીના સોમવાર સાથે 8 વર્ષ બાદ સાથે આવ્યાનો સંયોગ જોવા મળ્યો છે. તેનું વિશેષ મહત્વ રહેલું છે. તેના ભાગરૂપે કાંકરેજ તાલુકાના શિરવાડા ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ભગવાન કૃષ્ણ અને બલરામને પારંપરિક વેશભૂષા પહેરાવી હાથમાં વાંસળી લઈ રથને શણગારી રથયાત્રા બેન્ડ વાજાના તાલે સમગ્ર ગામની પ્રદક્ષિણા કરી નિજ જગ્યાએ પરત ફરી હતી. રથયાત્રામાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારબાદ ગામના ચોકમાં ભાઈઓ અને બહેનો દ્વારા રાસ ગરબા રમવામાં આવ્યા હતા. ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. તેમાં હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગોવિંદાઓ દ્વારા શ્રીકૃષ્ણ ભક્તિમય બની મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં ભજન કીર્તન સાથે રાત્રે 12 વાગે મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમસ્ત શિરવાડા ગામના વડીલો ભાઈઓ બહેનો આનંદ યુવક મંડળના યુવાનો બાળકો વિશાળ સંખ્યામાં હાજર રહી ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને પાર પાડ્યો હતો. આમીન પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. હિંમતનગરના કરણપુરા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારોએ ઉપવાસ અને રામધૂન બાદ મુંડન કરાવ્યા હતા. હાર્દિક પટેલે છેલ્લા 10 દિવસથી ઉપવાસ પર બેઠો છે અને અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દા સાથે ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે ગામના લોકો પણ ઉપવાસ રામધૂનના કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે 50 જેટલા યુવાનો વડીલોએ માથે મુંડન કરાવીને વિરોધ દર્શાવ્યો હતો, તો સાથે હાર્દિકને સમર્થન પણ આપ્યું હતું અને જો માંગણીઓ નહીં સંતોષાય તો વિવિધ કાર્યક્રમો યોજાશે તેવું પણ જણાવ્યું હતું. જ્યારે હાર્દિક પટેલ પાટીદાર સમાજ માટે છેલ્લા 10 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલો છે, સરકાર તરફથી કોઈ પણ જાતની સંવાદ માટે કોઈ ડાયલોગબાજી માટે કોઈ પણ આગળ આવતા નથી, તો એના વિરોધ માટે આજે કરણપુર ગામે યુવાનોએ એક મુંડનનો કાર્યક્રમ આપ્યો કે જે સરકારને વિરોધ માટે છે. એટલે દરેક યુવાને મુંડન કરી વિરોધ નોંધાયેલો છે. જ્યારે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી માટે બેઠેલો છે, તો દરેક પાટીદાર સમાજ આગળ આવે. એની અંદર કોઈ પટેલ નથી, કોઈ ક્ષત્રિય નથી, દરેક સમાજના બધા ખેડૂતો છે. તો દરેક સમાજને મારી નમ્ર અપીલ છે કે દરેક સમાજ એના ઉપવાસના આંદોલનને ટેકો આપે. ચિતલિયા ગામે શીતળા માતાના મંદિરે આવેલું ચાલુ વરસાદે પણ શ્રદ્ધાળુઓએ હજારોની સંખ્યામાં આસ્થાભેર દર્શન કર્યા હતા. જસદણથી 5 કિલોમીટર દૂર આવેલું ચિતલિયા ગામે ડુંગર પર બિરાજમાન શ્રી શીતળા માતાનું મંદિર આવેલું છે. રાજ્યભરમાં શીતળા માતાના મંદિરોમાં અહીંનું મંદિર ઘણું સત ધરાવે છે. લોકવાયકા મુજબ જામનગરના રાજા જામ સાહેબને શીતળા માતાએ સપનામાં આવી આપેલા નિશાન મુજબ તે સપનાની વાતો સાચી પડતા જામનગરના રાજા જામ સાહેબે તે વખતમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું. જસદણથી 5 કિલોમીટર દૂર આવેલ ચિતલિયા ગામે ડુંગર પર બિરાજમાન શ્રી શીતળા માતાનું મંદિર આવેલ છે. રાજ્યભરમાં શીતળ માતાના મંદિરમાં અહીંનું મંદિર ઘણું સત ધરાવે છે. લોકવાયકા મુજબ જામનગરના સજા જામ સાહેબને શીતળા માતાએ સ્વપ્નમાં આવી આપેલ નિશાની મુજબ તે સ્વપ્નની વાતો સાચી પડતા જામનગરના રાજા જામ સાહેબે તે વખતમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે પહેલી અને બીજી બંનેને 7માના દિવસે
આ શીતળા માતાના મંદિરે ભવ્ય લોક મેળાવડો જામે છે. આ મેળામાં જસદણ તાલુકા સિવાય અન્ય તાલુકાના લોકો પણ દૂર દૂરથી પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે. આંખ તકલીફ કે પગની તકલીફથી પીડાતા હોય તેમાંથી મુક્તિ મેળવવા માટે લોકો અહીંની માનતા રાખતા હોય છે અને સાયતમ દરમિયાન તે પૂર્ણ કરવા માટે આવતા હોય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ ચાદલા, લાકડાના પગ, હાથ તેમજ ચાંદીની આંખો ચડાવવાની માનતા રાખે છે. આ મંદિર રાજકોટ જિલ્લાનું ધનુ પૌરાણિક શીતળા માતાનું મંદિર છે. વરસાદી માહોલ હોવા છતાં શ્રદ્ધાળુઓએ ચાલુ વરસાદે પણ શીતળા માતાના દર્શનાર્થે આવી આશીર્વાદ મેળવ્યા હતા, જે આપણે જોઈ શકીએ છીએ. શ્રદ્ધાળુઓ ચાલુ વરસાદે પણ મેળાની મોજ માણી રહ્યા છે. વહેલી સવારે 4 વાગ્યાથી લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ખુલ્લા પગે ચાલીને આવતા હોય છે તો કોઈ દંડવત પ્રણામ કરતા હોય છે, ત્યારે ડુંગરના નીચેના ભાગમાં આદ્યાશક્તિ યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી પાણીની ફ્રીમાં સેવા આપવામાં આવે છે. આ મંડળમાં 15 જેટલા સભ્યો છે. દરેક લોકો દ્વારા બંનેને સાયતમ દરમિયાન પાણીની સેવા પૂરી પાડવામાં આવે છે. શીતળા માતાના ડુંગરે હજારોની સંખ્યામાં લોકો ચાલુ વરસાદે પણ મેળાની મજા માણી હતી. ભોળાનાથનો મહિનો શીતળામાં, શીતળામાં જો આપણે જોઈએ તો શીતળામાંનો અર્થ શીતળતા થાય છે. શીતળામાં જેના જીવનની અંદર, જેના હૃદયમાં, જેના જીવનકાળની અંદર, સાંસારિક જીવનમાં જેને શીતળતા આવે છે, એવું આ શીતળા માતાજી આપણને શક્તિનું પ્રદાન કરે છે. આ મંદિર ઘણું જ પૌરાણિક શીતળામાનું મંદિર છે. નીચે ડુંગર ઉપર છે, નીચે ચિતળિયા કરીને ગામ છે અને આજુબાજુના જે ગામ રહ્યા 3-4 ગામ છે, જસદણ છે, 30 ગામ, વીરનગર, આ આટકોટ, આ બધા જ ગામના અહીંયા યાત્રાળુઓ ખૂબ ભાવ, પ્રેમ અને શ્રદ્ધા લઈને આવે છે અને માતાજીના દર્શન કરીને પોતાના જીવનને, પોતાના જીવનની ધન્યતા અનુભવે છે. એટલે આ શીતળામાં આજે શીતળા સાતમ અને એનો ખૂબ મોટો ભવ્ય મેળો ભરાણો છે. માણસો હૈયે હૈયું દળાય છે. અમે વર્ષમાં 1 વખત તો અવશ્ય આવીએ છીએ અને શીતળા સાતમના દિવસે દર વર્ષે અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ. માતાજીના દર્શનાર્થે આવીએ ત્યારે અમને એકદમ દિવ્ય અનુભૂતિ થાય છે. જાણે માતાજી સાક્ષાત મંદિરમાં હોય અને અહીંયા અમારી મનોકામના, બધી જ સઘળી મનોકામના પૂર્ણ થાય છે. મારા હાથમાં અમારો પુત્ર છે, જે અમારા આખા કુટુંબ વચ્ચે એક છે. માની દયાથી મને આ પુત્રની પ્રાપ્તિ થઈ છે. એટલે મને પહેલાં અહીંયા પાણી ક્યાંય મળતું નહોતું. પાણી જ્યારે ગમે એને પીવું હોય ત્યારે વેસાદી લેવું પડતું. પછી ત્યાર પછી અમારા મંડળને એમ થયું કે ભાઈ અમે આપણે આ સેવા કરીને પાણી અહીંથી વેસાદી મળે છે. તો કેમેરામેન રવિ જીવાણી સાથે રાજબહાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ. ભચાઉ તાલુકામાં આહીર સમાજ વાડી મધ્યે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ તેમજ રાસોત્સવ કાર્યક્રમની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ભચાઉ આહીર સમાજ વાડી મધ્યે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ તેમજ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આહીર સમાજના ભાઈ બહેનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચાઉ તાલુકામાં આહીર યુવા સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ કાર્યક્રમ તેમજ સમસ્ત ભચાઉ તાલુકા આહીર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ભચાઉ આહીર સમાજ વાડી મધ્યે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ તેમજ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આહીર સમાજના ભાઈઓ બહેનો યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આહીર સમાજના ભાઈઓ અને બહેનો આહીર સમાજના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ભાઈઓ તથા બહેનો રાસોત્સવ કાર્યક્રમમાં ઝૂમી ઉઠ્યા હતા અને આ કાર્યક્રમમાં ભચાઉ ગુરુકુળના મહંત સ્વામી કૃષ્ણદાસજી મહારાજને હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આહીર સમાજના ઇષ્ટદેવ કૃષ્ણ કનૈયાનું જન્માષ્ટમીની ભાવભેર શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બપોરે મહાપ્રસાદમાં ફરાળ રાખવામાં આવ્યો હતો અને આહીર સમાજના યુવા સંગઠન દ્વારા સમિતિ બનાવીને સર્વ યુવાઓને પોતાની જવાબદારી સમજીને આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી અને દાંડિયા રાસના કાર્યક્રમમાં આહીર સમાજના ભાઈઓ બહેનોને મન મૂકી રમ્યા હતા. આ દાંડિયા રાસના કલાકારો રમેશભાઈ પરમાર, કેતુભાઈ સગાર, કુવેરબેન આહીર અને પ્રભુભાઈ આહીર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અંદાજે 24,32,700 રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવી હતી.
આ રકમમાં બચાવ આહિર સમાજવાડીના વિકાસ કાર્યોમાં વાપરવામાં આવશે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાણા આહિર, બચાવ. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ રહ્યું છે. શ્રાવણ મહિનો તહેવારોનો મહિનો કહેવાય છે. શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારો ઉજવાય છે. તેમાં શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમી તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ તરીકે સમગ્ર ભારતમાં જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમીમાં ગોવિંદાઓ ભગવાન શ્રી કૃષ્ણમાં લીન થઈ જાય છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ગોળાપૂર ઉમટે છે. વહલાના વધામણ માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સમગ્ર ભારતમાં કૃષ્ણ મંદિરોની સુશોભિત કરવામાં આવે છે અને વિશિષ્ટ પ્રકારની યોજના કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે જન્માષ્ટમીનો પર્વ. ત્યારે એક અનોખો યોગ જોવા મળ્યો હતો. આઠમ અને ભગવાન શિવજીના સોમવાર સાથે 8 વર્ષ બાદ સાથે આવ્યાનો સંયોગ જોવા મળ્યો છે. તેનું વિશેષ મહત્વ રહેલું છે. તેના ભાગરૂપે કાંકરેજ તાલુકાના શિર ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ભગવાન કૃષ્ણ અને બલરામને પારંપરિક વેશભૂષા પહેરાવા, હાથમાં વાંસળી લઈ રથને શણગારી, રથયાત્રા બેન્ડવાજા તાલે સમગ્ર ગામની પ્રદક્ષિણા કરી નીચ જગ્યાને પરત ફરી હતી. રથયાત્રામાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારબાદ ગામના ચોકમાં ભાઈઓ અને બહેનો દ્વારા રાસ ગરબા રમવામાં આવ્યા હતા. ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. તેમાં હાથી, ઘોડા, પાલકી, જય કનૈયા લાલકી, જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે ગોવિંદાઓ દ્વારા શ્રી કૃષ્ણ ભક્તિમય બની મટકી ફોડમાં આવી ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં ભજન કીર્તન સાથે રાત્રે 12 વાગ્યે મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં સમસ્ત શિરવાળા ગામના વડીલો, ભાઈઓ, બહેનો, આનંદ યુવક મંડળના યુવાનો, બાળકો વિશાળ સંખ્યામાં હાજરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને પાર પાડ્યો હતો. ચેહર સિંગ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. બુલેટિન માં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગર માં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ ને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગર ની ગૃહિણી ની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9723434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી.
કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો બ્રેક બાદ આપનું સ્વાગત છે તો બુલેટિનમાં વધુ જોઈએ તો ખેડૂતોના દીવા માફી અને અનામતની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને રાજ્ય સહિત જિલ્લાઓ અને તાલુકાઓમાંથી સમર્થન મળી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના નવા બાકલપુર કમાલપુર પોગલુ ખાતે પણ હાર્દિક પટેલના સમર્થનમાં પણ એક દિવસના પ્રતિક ઉપવાસ સાથે રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાર્દિક પટેલના આ મળાત ઉપવાસ આંદોલનને લઈને ગુજરાતમાં રહેતા પાટીદારો દ્વારા એક પછી એક ગામો અને શહેરોમાંથી સમર્થન મળી રહ્યું છે ત્યારે આ ઉપવાસ આંદોલનના 10મા દિવસે પણ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવા બાકલપુર અને કમાલપુર ખાતે પણ પાટીદાર સમાજના ભાઈ બહેનો દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નવા બાકલપુર ખાતે પાટીદાર સમાજના ભાઈ બહેનો યુવાનો દ્વારા એક દિવસના ઉપવાસ કરી રામધૂન બોલાવી હતી તો પ્રાંતિજના કમાલપુર અને પોગલુ ખાતે પણ રહેતા પાટીદાર સમાજના લોકો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં આવી પ્રતિક ઉપવાસની સાથે રામધૂન બોલાવી હતી તો 2 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમય પ્રાંતિજ ખાતે આવેલ યોગેશ્વર સોસાયટી ખાતે પણ રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો ઝીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ સુરત ખાતે એક વૃદ્ધાને 5-5 દીકરા અને એક દીકરી હોવા છતાં માતાના મોત પછી આપી ન શક્યા કાંધો જુઓ અમારો વિશેષ અહેવાલ સુરતથી લંબે હનુમાન રોડ સ્થિત રામકૃષ્ણ સોસાયટીમાં શાંતિદૂત મહિલા મંડળ દ્વારા પોતાના જ ઘરમાં ચાલતા નિરાધાર બહેનો માટેના વૃદ્ધાશ્રમમાં રવિવારે અંબાબા નામના વૃદ્ધાનું અવસાન થતાં મહિલા મંડળની બહેનોએ કાંધ આપી સ્મશાન સુધી પહોંચાડ્યા હતા સામાન્ય રીતે કોઈનું અવસાન થાય ત્યારે પુરુષો દ્વારા અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર કરવાના રિવાજ સર્વસામાન્ય છે શાંતિથી મહિલા મંડળ સંચાલિત વૃદ્ધાશ્રમમાં વૃદ્ધા અવસ્થાને લઈ સમયાંતરે કોઈકને કોઈક અવસાન થતું હોય છે મહિલા મંડળના મધુબેનને જણાવ્યા મુજબ તેમની સંસ્થામાં રહેતી વૃદ્ધ માતાઓ પોતાનું ઘર સમજીને સાથે રહેતા હોવાથી અમને દીકરા જેટલું જ મહત્ત્વ આપતા હોય છે તેની જીવનભર તેની સેવા કરવાનો લાભ લીધા પછી અંતિમ સંસ્કાર કરવાની તક પણ અમે જતી કરવા માગતા નથી કળિયુગના શ્રવણ જેવા 5 પુત્રો અને 1 પુત્રી સહિત 6 સંતાનોની માતા અંબાબા સમય સંજોગોને કારણે છેલ્લા 3 વર્ષથી વૃદ્ધાશ્રમ રહેતા હતા અનેક આશાઓ સેવીને જે માતાએ 6-6 સંતાનોને જન્મ આપી મોટા કર્યા હોય જીવનભર તેમની સેવા કરવાનું પરંતુ અંતિમ ક્ષણે પણ કોઈની હાજરી ન હોય તે આજના આધુનિક સમયમાં ખૂબ જ દુઃખદ વાત કહેવાય મૂળ ભાવનગર જિલ્લાના ધોળા નજીકના ઇંગોરાળા ગામના ભડિયાદારા પરિવારના અંબાના પરિવારજનો સુરતમાં જ રહે છે પરંતુ માતાનું અવસાન થયેલ છે તેની સંતાનો દ્વારા બાળપણ લેવામાં નહીં આવતા વૃદ્ધાશ્રમની બહેનોએ કાંધ આપી હતી મૃત્યુના સમાચાર તેમના પરિવારજનો સુધી પહોંચાડ્યા હતા પરંતુ માત્ર 1 દીકરો અને 1 દીકરી અંતિમ યાત્રા નીકળવાના સમયે હાજર રહ્યા હતા સામાન્ય સંજોગોમાં મહિલાઓ અંતિમ સંસ્કાર કરવા જાય તેવા જ્વલ્લે જ જોવા મળતો હોય છે અહીં વૃદ્ધાના સાથી બહેનો અને મહિલા મંડળના કાર્યકર્તાઓ મૃતક વૃદ્ધાની અર્થીને કાંધ આપી હતી આ પહેલાં પણ સંસ્થામાં રહેતા વૃદ્ધા ગજરાબા ચંદ્ર આબા અને બીસીબા ત્રણેય માતાઓના અવસાન થતાં તેઓને અર્થીને પણ બહેનોએ કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા છે અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કૃષ્ણ જન્મને લઈ કૃષ્ણ મંદિર સહિત શેરીઓ ગલીઓ અને મહોલ્લામાં રાત્રિના 12ના ટકોરે ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા પ્રાંતિજ સહિત તાલુકામાં કૃષ્ણ જન્મને લઈને સવારથી જ વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી દિવસભર નંદ મહોત્સવ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતા અને ગરબા રાસ ગરબા ભજન સહિત રાત્રિના 12ના ટકોરે મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં કનૈયાની સેના દ્વારા જુદી જુદી જગ્યાએ મટકી ફોડવામાં આવી હતી જેમાં લાલ દરવાજા રામજી મંદિર રાવણવાસ શ્રીવેરાઈ માતાના મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિત વિવિધ યુવક મંડળીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા અને 12 વાગ્યાના ટકોરે મંદિરની અંદર બનાવેલ કુટીરોમાં કૃષ્ણના જન્મ પછી ઘોડિયામાં ભગવાન કાનાને હિંચકે ઝુલાવવા માટે પણ ભક્તોની પડાપડી જોવા મળી હતી અને જય કનૈયા લાલ કીની ધૂન સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ઝીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જસદણ શહેરમાં હિન્દુ યુવા વાહિની ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ શોભાયાત્રામાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી રાજ શેખાવત સાહેબ તેમજ આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જસદણ શહેરમાં હિન્દુ યુવા વાહિની ગ્રુપ દ્વારા આયોજિત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી રાજ શેખાવત સાહેબ તેમજ આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો અને હિન્દુ યુવા વાહિની ગ્રુપ તેમજ સ્થાનિક લોકો દ્વારા આવેલ મહેમાનોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવેલ દરેક મહેમાનોનો તેમજ જસદણના શહેરીજનો શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા જસદણના વેકરિયા ચોકથી લઈને ચિતલિયા રોડ, સરદાર ચોક, નવા બસ સ્ટેન્ડ, ગાયત્રી મંદિર થઈ મેઇન બજાર, જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત જાહેર માર્ગો પર ફરી વળી હતી. આ કૃષ્ણની શોભાયાત્રાની મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ ફુલહાર તેમજ પીવાના પાણી આપી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ નગરપાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, જસદણ શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી, ગજેન્દ્રભાઈ રામાણી, ભીખાભાઈ રોકડ, જેપી રાઠોડ, મુન્નાભાઈ સોજિત્રા, બીજલભાઈ ભેંસજાડિયા, દિનેશભાઈ હરિપરા, અશોકભાઈ ધાંધલ, કાર્તિકભાઈ હુદત, ગભરુભાઈ ધાંધલ સહિતના નામી અનામી લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજબા હાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, જસદણ. શહેરના મરડેશ્વર મહાદેવના મંદિરે ગોકુળ આઠમનો ભવ્ય લોકમેળો ભરાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા લુણાવાડા હાઈવે પર શહેરથી 1 કિલોમીટર દૂર આવેલા પાલીખંડા ગામે વર્ષો પુરાણું મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા લુણાવાડા હાઈવે પર શહેરથી 1 કિલોમીટર દૂર આવેલા પાલીખંડા ગામે વર્ષો પુરાણું મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શહેરના મરડેશ્વર મહાદેવ મંદિરની સૌથી મહત્વની વાત તો એ છે કે આ મંદિરનું શિવલિંગ ભગવાન શિવનું પ્રાચીન અને સ્વયંભૂ વિશ્વનું સૌથી વિશાળ શિવલિંગ ધરાવે છે. આ ભવ્ય શિવલિંગ મરડ નામના પથ્થરમાંથી બનેલું હોય જેથી આ મંદિર મરડેશ્વર તરીકે ઓળખાય છે. મરડ નામમાં પથ્થરમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ એવા હજારો વર્ષ પુરાણા મરડેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયં ભોળાનાથ હાજરા હજુર છે. ત્યારે કહેવાય છે કે આ શિવલિંગના ખાડામાં સ્વયંભૂ અવિરત સતત ગંગાજળ વહી રહે છે. આ સ્વયંભૂ શિવલિંગ પ્રતિ વર્ષ મહાશિવરાત્રિની રાત્રિએ ચોખાના દાણા જેટલું વધતું હોવાની માન્યતા છે. આ મંદિર દર વર્ષની જેમ આજે પણ ગોકુળ આઠમાના દિવસે ભવ્ય મેળો ભરાયો હતો અને આ મંદિરના દર્શન કરવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ખૂણે ખૂણેથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ત્યારે શિવ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઇકબાલ શેખ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પંચમહાલ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.